જામનગર ખાતે નેશનલ ગેમ્સ એવરનેસ કેમ્પેઇન 2022 કાર્યક્રમ યોજાયો. જામનગરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ એવરનેસ કેમ્પેઇન 2022 કાર્યક્રમ યોજાયો, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આગામી 29 સપ્ટેમ્બરથી તારીખ 12 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ એવરનેસ કેમ્પેઇન 2022 કાર્યક્રમ મેયર શ્રીમતી બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેલ મહાકુંભ, હોકી, ફૂટબોલમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવેલ ટીમ, ખેલ મહાકુંભમાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની શ્રી 25 જેટલી શાળાઓને રૂપિયા 10 લાખના ચેક પ્રોત્સાહિત ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના 6 ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, તે વાતનું પ્રત્યેક ગુજરાતીઓને ગૌરવ છે. આ કાર્યક્રમમાં 36 અલગ અલગ ગેમ્સમાં દેશના 2500થી વધુ કોલેજ, 33000થી વધારે શાળાઓના 50 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. શાળાના વિદ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃત્તિમાં પણ ધ્યાન આપવું જોઈએ. ખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાના 23000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તે બદલ તમામ મેયરને મેયરે અભિનંદન પાઠવી અન્ય યુવાનોને પણ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદનું ઉદાહરણ આપીને પ્રેરિત કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફિટ ઇન્ડિયા અંતર્ગત વ્યાયામ, ખેલકૂદ, ફિઝિકલ એક્ટિવિટી નિયમિત કરવા અંગે પણ શપથ લીધા હતા. ગુજરાત 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવા સજ્જ છે, ત્યારે માત્ર 3 મહિનાના સમયગાળામાં રમતોનું આયોજન સંભવ કર્યું છે. રાષ્ટ્રીય રમતો સમગ્ર ગુજરાત રાજ્યના 6 શહેરો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે. આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોર સિદ્ધિયા, કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, પ્રાંત અધિકારી દર્શન શાહ, વ્યાયામ મંડળના પ્રમુખ મહેશભાઈ મુગ્રા, ક્રિકેટ કોચ રીનાબા ઝાલા, બેડમિન્ટન કોચ અમિતભાઈ પંડ્યા, ટ્રેનરો સતીશ પારેખ, ધર્મેશભાઈ પરમાર, મયુરભાઈ ગોહિલ, ધાર્મિકભાઈ, મુકેશભાઈ, ગીતાબેન, સુમિતાબેન, વિરસાણા કોલેજના આચાર્યો, શિક્ષકગણ, વાલીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમોત્સવનો અવેરનેસ એટલે કે એના માટેના આયોજન માટે આજરોજ અહીં જામનગરમાં કાર્યક્રમ થયો હતો. એમાં જે કે જે કંઈ શાળાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો ખેલ મહાકુંભમાં, એ તમામને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યો અને એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધીનગર ખાતે જ્યારે રાષ્ટ્રીય રમોત્સવ ઉજવાશે એટલે એનું નિમંત્રણ પણ હું આ તકે મેં તમામને આપ્યું છે. એક્સપો નિહાળવા જરૂર જાય અને જે થીમ છે કે ખેલેગા ગુજરાત, જીતેગા ગુજરાત ઓર જુડેગા ગુજરાત, તો દરેક આ થીમ સાથે આગળ વધીએ અને જીવનમાં ખેલનું મહત્ત્વ છે એને જાળવી રાખીએ. મેરા નામ દિવ્યાંશુ સિંહ હૈ, મેં જુડો કા પ્લેયર હું નેશનલ લેવલ કા, ઓર યહાં પે મેરે કો નેશનલ કા સર્ટિફિકેટ મિલા. મેરે ઇન્સ્પિરેશન મેરે કોચ મયુર સર હૈ, ઉન્હોને મેરે કો બહોત સપોર્ટ કિયા જુડો કે લિયે. ક્યા કહેના ચાહેંગે આપ જુડો કે લિયે? બહોત અચ્છે પ્રેક્ટિસ કિયા કીજિયે ઓર હર ગેમ મેં સપોર્ટ કરો સબકો, ઓર એસે ગેમ આયોજિત હોના ચાહિયે જેસે બચ્ચો કો સપોર્ટ મિલે. ઓર ખાસ તરહ કે કિતની પ્રેક્ટિસ રહેતી થી આપકી, કિસ તરહ સે આપને વર્કઆઉટ કિયા? હમ 3 ઘંટે પ્રેક્ટિસ કરતે થે જુડો કે લિયે, ઓર મોર્નિંગ મેં ભી ખેલતે થે પ્રેક્ટિસ સુબહ કે લિયે જુડો કે લિયે. હું ઇના સ્વીકારી અને અમારી ડાબી તરફ થી આપની જમણી બાજુ થી નીચે ઉતરશો. સમગ્ર ગુજરાતમાં અંડર 14 માં ડાયનોમાં હોકી ટીમ પ્રથમ સ્થાને આવી છે. જોરદાર તાળીઓથી આ મિત્રોને આપણે આવકારી મળવા.
કે આપ શ્રી પણ મંચ ઉપર ઉપસ્થિત રહેશો. સાથે સાથે આપણા જામનગરના માનનીય એસડીએમ સાહેબ શ્રી દર્શન સાર સાહેબ આપ શ્રી પણ મંચ ઉપર ઉપસ્થિત રહેશો અને આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આપ સૌ આપનું સ્થાન લેશો. અમેરિકન ક્રિકેટ ફેડરેશન તરફથી તેઓએ સિલ્વર લેવલ ક્લિયર કરેલ છે.